મમ્મી પ્લીઝ માની જાને મને શુભના ત્યાં જોબ કરવા દેને પ્રિયંકા મેં તને એકવાર ના પાડી તો તને સમજણ નથી પડતી આપણે હવે ભૂખે મરવાના દિવસો આવ્યા છે પ્રિયંકા નોકરીએ જાય અને કમાઈને બે પૈસા ઘરમાં લાવે તો સારું જ છે ને બિચારી છોકરીની ઈચ્છા પ્રમાણે કંઈક તો થવા દો તમે લોકો વાતને સમજો શુભ કુમારની સાથે પ્રિયંકાના લગ્ન થવાના હતા અને પછી રાશિ ન થઈ ગયા હવે આવી પરિસ્થિતિમાં પ્રિયંકા એમને ત્યાં નોકરી કરવા જાય ને તો એ સારું ના લાગે સારું ના લાગે પણ ઘરમાં સારું તો થશે ને હા મમ્મી તને પ્રોબ્લેમ શું છે મને જોબ કરવા જવા દે ને ત્યાં પ્લીઝ પ્રિયંકા ના એટલે ના તારે બીજે જ્યાં નોકરી કરવા જવું હોય ને તું જઈ શકે છે પણ શુભ કુમાર ને ત્યાં તો નહીં જ આપણે સહી કરવાની પ્રોસેસ શરૂ કરીએ હા પેપર્સ બધા રેડી છે તમે બધા સહી કરી દો આ ભાગ ફક્ત પ્રોપર્ટીના નથી પડી રહ્યા સંબંધોના પણ પડી રહ્યા છે બધા લોકો કેટલા સારા છે કેમ જુદા થાય છે મારી આંખ સામે મોતીની માળા તૂટી રહી છે અને હું કંઈ જ નથી કરી શકતી લો આ પેપર્સ એક મિનિટ ઉભારો માફ કરજો મેં તમને આમ વચ્ચે રોક્યા પણ મારે કંઈક કહેવું છે હા તો બોલ ને બેટા સહેજ પણ સંકોચ રાખવાની કઈ જરૂર નથી તારે જે કહેવું હોય તો કહી શકે છે તું આ ઘરની સભ્ય જ છું બેટા એટલે ડર્યા વગર બોલ આ પ્રોપર્ટીનો ભાગ ન પડવા જોઈએ કેમ આવું બોલે છે બેટા દાદા હું આ પરિવાર વિશે બહુ નથી જાણતી પણ હા એટલું જાણું છું કે આપણે બધા સાથે મળીને ખુશ છીએ જો ભાગલા પડશે તો આપણે ક્યારેય ખુશ નહીં રહી શકીએ પ્રોપર્ટીની સાથે સાથે આપણી ખુશીઓના પણ ભાગ પડી જશે મારો પ્લાન આજે બરાબર સફળ થવાનો છે અને આ રાશિ વચ્ચે પડીને એમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે હવે શું કરવું મારે આ રાશિનું ગ્રેટ ચાલો આજે પણ આ પ્રોપર્ટીના ભાગ નહીં પડે અને દેવાંશીનો પ્લાન આજે પણ સક્સેસફુલ નહીં થાય રાશિ તું આ ફેમિલી વિશે કંઈ નથી જાણતી જરૂર નથી શુભ પત્ની સાથે આવી રીતે વાત કરાય મેં તને આવા સંસ્કાર આપ્યા છે બટ મોમ શી ડઝન્ટ નો અબાઉટ આવર ફેમિલી તો એ વચ્ચે કેમ બોલે છે કારણ કે આ ફેમિલીનો જ ભાગ છે
તું ભૂલી ગયો હોય તો તને જણાવી દઉં કે તારી પત્ની છે, આ ઘરની સભ્ય છે, એને પણ બોલવાનો હક છે. લાગે છે આ રાશિના કારણે આજે મારો આખો પ્લાન ફ્લોપ થશે. મમ્મી આ ઘરનો નાનામાં નાનો નિર્ણય પણ જોચીને પૂછીને લે છે, તો આ તો આટલો મોટો નિર્ણય છે. આમાં તો આપણે જોચીને પૂછવું જ જોઈએ ને. કે પ્રોપર્ટીના ભાગલા પાડવા યોગ્ય છે કે નહીં. રાશિએ બહુ સરસ વાત કહી. આપણે કાલે જ જ્યોતિષને બોલાવી લઈએ, એમને પૂછ્યા પછી જ નિર્ણય લઈએ. પપ્પા, તમને વાંધો ના હોય તો ભાગલા પાડવાનું કાલ ઉપર રાખો. તને શું વાંધો હોય બેટા? આપણે બધાનું હિત વિચારવું જ છે. પ્રોપર્ટીના ભાગલા આપણે કાલે પાડીશું. વકીલ સાહેબ, હું તમને કાલે બોલાવીશ. ઓકે, નો પ્રોબ્લેમ. જેવું તમને યોગ્ય લાગે. ચાલો હું જાઉં. રાશિ, તું પણ આવીને બેસ. અમદાવાદમાં બીજી ઘણી મોટી મોટી અને સારી કંપનીઓ છે, તો તારે શુભકુમારની ત્યાં નોકરી શું કામ કરવી છે? મમ્મી, એટલું ઈઝી નથી કોઈ બીજી મોટી કંપનીમાં જોબ મેળવવી. અને વાત રહી શુભને ત્યાં જોબ કરવાની, તો શુભને વાંધો નથી અને રાશિને પણ વાંધો નહીં આવે. ફક્ત તને જ વાંધો છે. કેમ એ નથી સમજાતું? મમ્મી, મારી વાત સાંભળ. એક મિનિટ, શું ક્યાં જાય છે? મમ્મી, એક વ્યક્તિ ઓફિસ નથી ગયો, તો આજે જવું પડશે. હા, પણ હું તારી સાથે આવું છું. મમ, હું તારી સાથે આવીશ તો તું સમયસર સાંજે ઘરે પાછો આવીશ, નહીતર મોડી રાત સુધી ઓફિસમાં કામ કરતો રહીશ. ચાલ. તું શુભને ત્યાં નોકરી કરે એમાં તારા મમ્મીને શું વાંધો છે? એ જ તો મને સમજાતું નથી કે એને પ્રોબ્લેમ શું છે અને કેમ છે. ઇટ્સ ઓકે, હું શુભને ત્યાં જોબ નહીં કરું, પણ બીજે ક્યાંક તો જોબ કરીશ. અને જો હું બીજી કંપનીમાં જોબ કરીશ તો ઘરમાં એક રૂપિયો પણ નહીં. પ્રિયંકા, મેં તારું શું બગાડ્યું છે? હું તો હંમેશા તારું સારું જ ઈચ્છું છું. તું આવું કરીશ તો અમારું શું થશે? રાશિએ તો પૈસાવાળા ઘરમાં લગ્ન કરી લીધા, હવે અહીંયા મદદ નહીં કરે, પણ અમારું શું? મામી, તમે ચિંતા ના કરશો, હવે હું રાશિ પાસેથી પૈસા પડાવીશ.